ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરતી આવી છે. આ ગરીબ મેળામાં ગરીબોના કલ્યાણ માટે કરોડોની સહાય પણ અપાય છે. પરંતુ આ ગરીબ મેળામાં ગરીબોને રહેઠાણ માટે અપાયેલા સરકારી આવાસોમાં આજે એક પણ લાભાર્થી રહેવા માટે તૈયાર નથી. સુરત જિલ્લાના ઉલપાડ ખાતે આજથી 4 વર્ષ પહેલા એટલે કે 2009-10માં જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા આવ્યા હતા, જેમાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ બંધાયેલ 26 જેટલા આવાસો તેમના હસ્તે લાભાર્થીઓને ફાળવાયા હતા. આ આવાસો ફાળવાયાને આજે 4 વર્ષનો સમય વીતી ગયો છતાં એક પણ લાભાર્થી રહેવા માટે તૈયાર નથી. કારણ કે આ આવાસો જ્યાં બાંધવામાં આવ્યા છે તે જગ્યા અત્યંત નીચાણવાળી હોવાને કારણે જે તે સમયના સુરત કલેક્ટર દ્વારા પુરાણ કરી આવાસો તૈયાર કરવા જણાવાયું હતું, પરંતુ તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના કલેક્ટરના આદેશને પણ ઘોળીને પી ગયા હોય ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ આ આવાસો બેટમાં ફેરવાઈ જાય છે. સાહેબ, જાદરા બનાયા, ઘર બનાયા, કોઈ ફાયદો નથી. બાળ બચ્ચા ડૂબી મરી જાય તેવું બનાવી અમારી મજા જ કરે સાહેબ. પણ આવું અમારી ગરીબ મોડત આવું ના કરો, આવું ના કરો સાહેબ. તમે આપ્યું પણ ના આપ્યા જેવું આપ્યું છે. તમને આવક મળ્યું છે? કઈ સારું નથી આવક મળ્યું, કઈ સારું આવક નહીં મળ્યું. અમને આવક જ નથી મળ્યું અને અમે મારે બહુ તકલીફ મળશે સાહેબ. હાલ અહીં 26 પરિવારો પોતાના નાના બાળકો સાથે સામાન્ય ઘરોમાં પોતાનું જીવન ગુજરાન કરે છે. આવાસ જ્યાંથી ફાળવાયા છે ત્યારથી લાભાર્થીઓ રહેવા ગયા નથી. આ આવાસોની આજુબાજુમાં જ સીનખાડી પસાર થાય છે. આ આવાસોની બાજુમાંથી સેનાખાડી પસાર થાય છે, જેમના ઘન કચરો, જંગલી વનસ્પતિ અને ગંદા પાણીને લીધે અહીં કોઈ વાર રહેવા તૈયાર નથી. ચોમાસામાં એક તરફ વરસાદ તો બીજી તરફ ખાડીનું પાણી અહીંના લોકો માટે પૂર લઈને આવે છે અને નીચાણવાળા વિસ્તાર હોય કેડસમાં પાણી ભરાઈ જવાને કારણે નાના બાળકો ડૂબી ન જાય એવા ડરથી પણ ભયભીત લોકો અહીં રહેવા તૈયાર નથી. અમારી ટીમે જ્યારે સ્થળ મુલાકાત લીધી તો ખાલી આવાસો જર્જરિત હાલતમાં નજરે પડ્યા હતા અને સરકારે ગરીબો સાથે મસ્કરી કરી હોવાનો સૂત્રોચ્ચાર કરી અહીંની પ્રજાએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. આપેલા છે પણ અમના કઈ હાર આપેલા નથી, તો અમારા ઘરમાં સાથે સાથે અમારા પાણી ભરાય છે, અમારા છોકરા નાના નાના છે, તો સાહેબ અમે ક્યાં જઈને અમે રહીએ? તો સાહેબ અમને હાવ આપો, એક તરફ તાજેતરમાં જ ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દરેક જિલ્લાના દરેક તાલુકાના નાનામાં નાના ગામના માનવીને શૌચાલય ફાળવ્યાની વાત કરે છે અને એક ઉમદા કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે, પરંતુ સરકારે આપેલા આવાસ સાથે શૌચાલય જર્જરિત હાલતમાં છે. એટલું જ નહીં પરંતુ ઓલપાડ ખાતે ફાળવેલ આ આવાસોના શૌચાલય એવી જગ્યા બનાવાયા છે કે જ્યાં પગ પણ મૂકી ન શકાય અને અડધી શૌચાલય પાણીમાં ડૂબી જાય છે. આથી આવાસોની સાથે શૌચાલય પણ કોઈ પણ પ્રકારે લાયક નથી. ત્યારે ગરીબો સાથે થતા અન્યાય મુદ્દે ઓલપાડના આગેવાન દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે. મારા ધ્યાનભાઈ વાત આવી કે ઓલપાડની અંદર 11-12 ની અંદર જે સદા આવાસ બનાવવામાં આવ્યા છે ત્યાં અમે સ્થળની તપાસ કરતા મેં તપાસ કરી કે ભાઈ આ લોકો રહેવા કેમ નથી જતા. તો જ્યારે તપાસ કરતા ખબર પડી કે આ લોકો જે આવાસ બાંધ્યા છે એ કોઈ બી હિસાબમાં રહેવા જેવા લાયક નથી. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે એમ કહે છે કે હિન્દુસ્તાનની અંદર ગરીબો નહીં રહેશે, પણ હું એમ પૂછું છું કે આ ગરીબોની મજાક કરી છે? અને અમારી માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન જે કહે છે કે મંદિર પછી પહેલે શૌચાલય, તો આવા શૌચાલય આ લોકો બનાવ્યા છે કે જ્યાં અડધી શૌચાલય પાણીમાં ડૂબી જાય છે? આ એક ભારતીય જનતા પાર્ટી સરકારે આ ગરીબોની મજાક કરી છે અને આ રીતે જો આ લોકો કરશે તો અમે આવનારા દિવસના અંદર આંદોલન કરીશું અને આ લોકોને હક અપાવીને રહીશું, એમાં કોઈ સંતોષનું સ્થાન નથી. ગરીબ કલ્યાણ મેળામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ જ રીતે તેનો ઉપયોગ પણ કરી શકાતો ન હોય ત્યારે કરોડોની સહાય શું કામની? આવા કામોને લઈ સરકારના પૈસા પણ બેડફાય છે ત્યારે સરકારે ગરીબોની મસ્કરી કરી હોવાનું અહીંના લોકો માની રહ્યા છે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.